રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વધુ એક જનહિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ઈ સ્ટેમ્પિંગની સુવિધાનો વ્યાપ વધારવામાં આવ્યો છે. સરકાર હવે લાયસન્સની સ્ટેમ્પ વેન્ડર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, કોમન સર્વિસ સેન્ટર અને નોટરીની કચેરીમાં ઈ સ્ટેમ્પની સુવિધા શરૂ કરશે. જે અંગે વધુ જાણકારી આપતા મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આ ક્રાંતિકારી નિર્ણયથી નાગરિકોને દસ્તાવેજ પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે. સ્ટેમ્પ પેપરના વેચાણથી ઉદ્ભવતા કાળા બજારના પ્રશ્નો, કૃત્રિમ અછત, ગેરરીતિ અને છેતરપિંડીના કિસ્સાઓ ઉપર પણ નિયંત્રણ આવશે. ઈ સ્ટેમ્પિંગની સુવિધાનો વ્યાપ વધારવાથી રોજગારીની નવી તકો ઉદ્ભવશે. વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં મહેસૂલ વિભાગ સરળ, ઝડપી અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને સતત આ વિભાગ દ્વારા લોકોના કામો, ફરિયાદો સરળતાથી એમનો નિકાલ આવે, નાની મોટી વિભાગની ફરિયાદોનો નિકાલ આવે, આ બાબતો ધ્યાને રાખીને છેલ્લા એક બે વર્ષમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને એને જેવી મહત્ત્વની કામગીરી પણ ઓનલાઈન કરવામાં આવી છે. લોકોને ફરિયાદ કરવાનો અવકાશ ના રહે એટલે ટેકનોલોજીના માધ્યમ દ્વારા ઝડપથી લોકોને ન્યાય મળે, એમનું કામ થાય એવો અભિગમ મહેસૂલ વિભાગ દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે. હાલમાં ગુજરાતમાં દસ્તાવેજો કરવા માટે, લેખો કરવા માટે જે પદ્ધતિ ચાલી રહી છે એમાં 474 જેટલી એજન્સીઓ, એમાં સરકાર અધિકૃત એજન્સીઓ, શિડ્યુલ બેન્કો, અમુક સરકાર દ્વારા નિમેલા એજન્ટો, એના દ્વારા ઈ સ્ટેમ્પિંગ વ્યવસ્થા અસ્તિત્વમાં છે. આનો વ્યાપ વધારીને આ પદ્ધતિમાં એક તો સ્ટેમ્પની શોર્ટેજ, અછત, કેટલીકવાર કૃત્રિમ અછત પણ ઊભી કરવામાં આવે છે. ક્યાંક જૂની તારીખના સ્ટેમ્પ વાપરીને એનો દુરુપયોગ પણ કરવામાં આવે છે. સ્ટેમ્પ ડ્યુટી પેપર લેવા માટે જે નક્કી કરેલી એજન્સીઓએ ત્યાં જવું પડે, રજાના દિવસે ના મળે, ઓફિસના સમય દરમિયાન મળે, આવી બધી ઘણી અનેક ફરિયાદો વારંવાર અમને મળી છે. એના ભાગરૂપે હવે નવી પદ્ધતિની અંદર જે અત્યારે અસ્તિત્વમાં છે 474 જેટલી એજન્સીઓ, એના સિવાય 35 જેટલી નેશનલાઇઝ અને પ્રાઇવેટ બેન્કો, 90 કોઓપરેટિવ બેન્કોની તમામ શાખાઓ, 1,259 સ્ટેમ્પ વેન્ડરો, 5,500 કંપની સેક્રેટરી, 11,500 ચાર્ટર એકાઉન્ટન્ટ્સ, 3,000 નોટરી લાયસન્સ ધારકો, 185 નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની અને 20,000 જેટલા CSC સેન્ટરો ખાતે ઈ સ્ટેમ્પિંગ સુવિધાઓનો પરવાનો આપી શકાશે. એટલે આખા ગુજરાતમાં બહુ જ બહોળા પ્રમાણમાં આ એજન્સીઓ ઓથોરિટી દ્વારા હવે ઈ સ્ટેમ્પિંગ એટલે પેપર પણ મળશે, એના પૈસા પણ ભરવામાં આવશે. એટલે લોકોને સરળતાથી, એ લોકોને જે જવું પડતું હતું વારંવાર, સ્ટેમ્પની અછત પડતી હતી, એ અછતનો કોઈ સવાલ નહીં રહે. એટલે રાજ્ય સરકારે આટલા બધા ક્ષેત્રને કવર કરીને વધારાની ઈ સ્ટેમ્પિંગ દ્વારા લોકોને કામ સરળ થાય એવું આયોજન, એની સૂચનાઓ કરવામાં આવી છે. એડવાન્સમાં સ્ટેમ્પ પેપર ખરીદવાની જરૂર રહેશે નહીં. છેવાડાના ગામડાઓને પણ આ સુવિધાનો લાભ મળશે.
મહેસૂલ મંત્રી શ્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ તથા સ્ટેમ્પ વેન્ડર મારફતે વેચાતા પરંપરાગત સ્ટેમ્પ પેપરનો કૃત્રિમ અછત ઉભી કરી સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વધુ કિંમત વસૂલ કરી નાગરિકોને છેતરવાનો પ્રયાસ થતો હોવાથી રજૂઆતો થતી હતી। ત્યારે રાજ્ય સરકારે નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે ઈ સ્ટેમ્પિંગની સુવિધાનો વ્યાપ વધારવા મહત્વનો નિર્ણય કર્યો છે।